દ્વારા શ્રી સાંદીપની વિદ્યાસંકુલમાં સ્વાગત કરું છું. કેમ છો બાળકો, મજામાં? આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન જેમાં પાઠ 9 પાઠનું નામ છે આપણું ઘર પૃથ્વી. તો આ પાઠ વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો ચાલો તેમાં આપણે સૌ પ્રથમ જોઈએ કે આપણે જ્યાં રહીએ છીએ, એટલે કે આપણે બધા જ્યાં પણ રહીએ છીએ, આપણા ગામમાં કે ઘરમાં, તો આપણને બધાને એ પ્રશ્ન થતો હશે કે આપણે બધા આપણા ઘરમાં અથવા તો આપણા ગામની અંદર જે ઘર છે તેમાં આપણે રહીએ છીએ, પણ તે કેના ઉપર આવેલું હશે? બરાબર ને? હા, તો કે તે બધું સારી ઉપર હશે તેવો આપણને એક પ્રશ્ન થતો હોય, તો તેનો જવાબ ખૂબ જ સરળ છે. શું? તો કે મારું ઘર અને જે મારું ગામ જેના પર છે તે કેના ઉપર છે? તો કે એ એક જે પૃથ્વી છે તેમના ઉપર છે, એટલે કે પૃથ્વી છે તે આપણું એક વિશાળ ઘર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેના ઉપર રહીએ છીએ, આખી સજીવ સૃષ્ટિ જેના ઉપર છે તે આપણે બધા કેના ઉપર રહીએ છીએ? તો કે પૃથ્વી ઉપર. તો પૃથ્વી છે એ આપણા બધા જ એક છે વિશાળ ઘર કહેવાય છે. ત્યારબાદ તો કે આ વિશાળ ઘર તો છે પૃથ્વી. તો ચાલો આજે આપણે આપણા આ વિશાળ ઘર છે તેમના વિશે થોડી માહિતી મેળવી. તો તમને બધાને જાણવાનું મન થતું જ હશે, સ્વાભાવિક છે કે આપણું આ વિશાળ ઘર છે તો આ વિશાળ ઘર કેવું હશે, બરોબર ને? તો આપણી પૃથ્વી છે એ સૌર પરિવારનો એક સભ્ય છે, અથવા તો આપણી પૃથ્વી છે એ સૌર મંડળનો એક સભ્ય છે. વળી પાછું સૌર પરિવાર એટલે શું? હવે આપણને બધાને એ તો ખબર પડી કે આપણી પૃથ્વી છે એ સૌર પરિવારનો એક સભ્ય તો છે. વળી પાછો આપણને બધાને એવો પ્રશ્ન પણ થતો હશે કે સૌર પરિવાર એટલે શું? તો ચાલો આજે આપણે એમના વિશે પણ થોડી માહિતી મેળવીએ. તો આજે આપણે સૌપ્રથમ સમજ મેળવીએ છે સૌર પરિવાર. આપણે થોડી માહિતી સૌર પરિવાર વિશે લઈએ. તો તેમાં તો કે આપણો સૂર્ય છે તે મંદાકિની તારા મંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. તો જે સૂર્ય છે એ મંદાકિની તારા મંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એ પ્રશ્ન થતો હશે કે સ્વયં પ્રકાશિત એટલે શું? તો કે સ્વયં પ્રકાશિત એટલે કે પોતે પોતાની જાતે જ પ્રકાશિત થતો હોય તેમને શું કહી શકાય? સ્વયં પ્રકાશિત કે જેમને બીજા કોઈ પણ તરફથી પ્રકાશ મળતો હોય નહીં એને આપણે સ્વયં પ્રકાશિત કહી શકીએ, બરાબર? ત્યારબાદ આ તારાની આસપાસ નાના મોટા સભ્યો છે. આ તારાની આસપાસ જે નાના મોટા સભ્યો છે તે ગોળા રૂપે છે, બરાબર? તો કે આ જે સૂર્ય છે એક સ્વયં પ્રકાશિત તારો તો છે અને તેની આસપાસ નાના મોટા સભ્યો પણ ફરે છે અને તે એક ગોળા સ્વરૂપે છે. આપણી પૃથ્વી જે એમાંનો એક ગોળો છે, એટલે કે જે સૂર્યની આસપાસ જે ગોળા ફરે છે તેમાંનો એક ગોળો એટલે કે આપણી પૃથ્વી. આ તમામને આપણે કેના તરીકે ઓળખીએ છીએ? તો કે આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છે. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળને લીધે આ જે બધા ગ્રહો છે તે સૂર્યની આસપાસ ફરે છે. આપણે એ સમજ પડી કે બધા જ ગ્રહો છે તે સૂર્યની આસપાસ ફરે છે, પણ સુકામમાં બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરતા હશે તેનું કારણ તો હશે ને કાંઈ? હા, તો તેનું શું કારણ છે વિદ્યાર્થી મિત્રો? તો કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ અને જે બીજા જે ગ્રહો છે તેમના ગુરુત્વાકર્ષણ બળને કારણે જે આ બધા જ ગ્રહો છે તે સૂર્યની આસપાસ ફરે છે. ત્યારબાદ તો કે આ ગ્રહો કોઈ પોતે પ્રકાશ નથી, એટલે કે તેમને કોઈનો પોતાનો પ્રકાશ નહીં, સ્વયં પ્રકાશિત એવો એક પણ ગ્રહ નહીં. તો આ બધા ગ્રહોને પ્રકાશ ક્યાંથી મળે? હા, તો કે જે આ બધા જ ગ્રહો છે તેમને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, એટલે કે આ બધા ગ્રહો છે તે પોતે પ્રકાશિત નહીં, બરાબર? ત્યારબાદ કે સૌર પરિવારમાં જે આ ગ્રહો છે તે વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. સૌર પરિવારના જે અલગ અલગ
અલગ દ્રવ્ય છે, તેનું કદ પણ અલગ છે અને તેનું સ્વરૂપ પણ અલગ અલગ કદ અને અલગ અલગ સ્વરૂપ ધરાવે છે. તેમાં આ બધા દ્રવ્યો મળીને આપણું એક સૌર પરિવાર બને છે. એટલે કે જે સૂર્ય છે તેની આસપાસ જે સભ્ય તરીકે ગોળાઓ ફરે છે જેને આપણે ગ્રહો કહીએ છીએ. તો આ બધા જ દ્રવ્યો મળીને આપણું શું બને છે? સૌર પરિવાર અથવા તો એક સૌર મંડળ બને છે. ત્યારબાદ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓ આપણા સૌર મંડળમાં સમાવેશ થાય છે. આ બધાનો સમાવેશ કેમાં થાય છે? તો કે જે આપણું સૌર મંડળ છે તેની અંદર આ બધાનો સમાવેશ થાય છે. તો ચાલો આપણા સૌર મંડળની અંદર આપણે આપણા સૌર મંડળનો પરિચય મેળવીએ તે જ પહેલા જે સૌર મંડળનો એક મુખ્ય સભ્ય છે સૂર્ય તેના વિશે થોડી માહિતી મેળવીએ. તો ચાલો હવે આપણે સમજીએ સૂર્ય. તો સૂર્યથી તો આપણે બધા પરિચિત જ છીએ, બરાબર છે? હા, તો શું આપણે સૂર્યથી પરિચિત છે? તો કે તમને બધાને ખબર જ હશે કે આપણા જે રોજિંદા કાર્યો છે તે કાર્યોની શરૂઆત જ સૂર્યોદય સાથે આપણે કરીએ છીએ, બરાબર? સૂર્યનો ઉદય થાય ત્યારે જ આપણે આપણા રોજિંદા કાર્યોની શરૂઆત કરીએ છીએ. તો ચાલો તમે બધા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો. તો કે સૂર્યથી તો આપણે પરિચિત છીએ, આપણા રોજના કાર્યની શરૂઆત જ આપણે સૂર્યોદયથી કરીએ છીએ. જેમ હમણાં આપણે સમજ્યું કે આપણા રોજના જે કાર્ય છે તે બધા જ કાર્યની શરૂઆત આપણે સૂર્યોદયથી કરીએ છીએ. સૂર્ય છે એક સન્માનિત તારો છે. સૂર્ય શું છે? કે સૂર્ય એક સન્માનિત તારો છે. તે પૃથ્વીના પૃથ્વી પર જે જીવન છે ધરતી પર પહોંચતા કેટલો ટાઈમ લાગે તેવો આપણે
પ્રજ્વલિત કરે તેવી અગ્નિની જ્વાળાઓ આવેલી છે. સૂર્યનું મુખ્ય જે આવરણ છે તે હાઇડ્રોજન વાયુનું બનેલું છે. કેનું બનેલું છે એવો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે જે સૂર્ય છે તેનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે, તો હાઇડ્રોજન વાયુ. બરાબર કહેવાય. હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે શું કહી શકીએ, ઉર્જા. બરાબર, તો કે જેને આપણે ઉર્જા કહી શકીએ છીએ. સૂર્યની સપાટી ખૂબ જ ગરમ હોય છે, જેથી કરીને સૂર્યની સપાટી ખૂબ જ ગરમ હોય છે. સૂર્યની ઉર્જા પૃથ્વી પર જીવ સૃષ્ટિ વિકાસ પામી છે. જે સૂર્ય તરફથી જે આપણને ઉર્જા મળે છે, પ્રકાશ મળે છે, તેનાથી આ જે જીવ સૃષ્ટિ છે તે વિકાસ પામી છે. અને તેથી સૂર્યને શું ગણી શકાય કે સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે. સજીવોનું જીવનદાન સૂર્ય તરફથી હોય તેમ પણ આપણે કહી શકીએ કે પ્રકાશને ઉર્જા વગર જીવન શક્ય નથી. તો સૂર્ય તરફથી આપણને પ્રકાશ મળે છે, ઉર્જા મળે છે, તેથી સજીવોના પાલક તરીકે પણ સૂર્યને આપણે ઓળખી શકીએ. ત્યારબાદ આપણે ગ્રહો વિશે માહિતી મેળવવાની છે. તો આપણે જોઈએ તો કે ગ્રહોનો ટૂંકમાં પરિચય મેળવીએ. તેમાં સૌર પરિવારની અંદર કુલ 8 ગ્રહો છે, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આ બધા આંતરિક ગ્રહો છે અને ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન જે બાહ્ય ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ એ બધા જે ગ્રહો છે તેમને આપણે મરીરામ કોણ જોઈ છે.